આવી ખૂબ આનંદ કરાવ્યો. એટલે એકાદો ભગવાન શિવ ને લડાવીએ તો જ ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ કંકાર
ગંગા જય એલો જન કૈલા લાલ સંદન કી ગોટ માલ કુમ કુમ લાલ કાળ બિચારો શું કરે સાહેબ. અમારે વાત કરીએ વસન્નતા દેશ છે, ભલામણા ભરોસા નો દેશ છે. આયા બરોબર જામનગર કચેરી હેકડે ઠડ કચેરી ભરેલી હવાનો ફોર થાય ઈ પેલા તો કવિરાજ ને સાહેબ મહાત્મા ઈશ્વરદાસ ને એમ કહેવામાં આવ્યું કે હવારમાં બાપ 1000 કોરી આપવાની છે. અને આખી કચેરી ને અંદર અદાજી સરવૈયા પણ ત્યાં બેઠેલા, ખડા ને આફરીને ટેકા દેવા મન પુરુષો ત્યાં બેઠેલા. અને એમાં આવી અને કીધું કે હવારના પોરમાં મહાત્મા આપ ચારણ ને 1000 કોરી આપવાની છે. વચન દેવાઈ ગયું, કચેરી બરખાસ્ત થઈ. અને હવાનો પોર ઉગે ફળે ઉગે ભાણ ભાણ કુમારા લઉં ભામણા મરણ જીવન લગમાણ રાખે કાશ્યપ રાઉદ સુરત પ્રત્યક્ષ દેવ હે નર વંદે પાખાણ આ ઈશ્વર કે ઉમિયા સુણો એ તો લોકો જાણ સાહેબ. અને હવાના પોર ની અંદર પીરાણી દાદરની ડેલ હેમરણ માણકી પતિ જોરાળી નિરાળી બગી ફૂલ માડ બોદલી માછલી આવી ઘોડલી લઈ પાછળના ફરાની કોઈ ઘોડી હોય ચોટીલાના સોઈસી ની હોય ઉઠેલ છાબડા ની હોય અરે બાપ બેટા ને ન છડવા દે એવી જોડિયા પારેવા જેવી માણકી લઈને બાગડના 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 કરતો બધાજી સરવૈયા ધીરે 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 આવે છે જામનગર ની કચેરી બાજુ. અને અહીંયા બરોબર ચારણ મળ્યો મહાત્મા સરદારજી. જય માતાજી કવિરાજ બાપ જય માતાજી. હાલો જામનગર જવું છે ને કે પણ થોડો કહુંબો કરી લઈ તો જોકો જામ સાહેબ જેવું હોનો પણ હું રાજપૂત છું સાહેબ. વ્યભિચાર કરે ઘર બાર કરી ધર બાર કરી ધીમકાવતી થી ફિટકાર સુનાવતી જિંદગી મેં ફિર નાચ કહી બોલાવતી થી પતિચાર કો આપ રિજાવતી ના જગ તારક નામ રિજાવતી થી એસા પાવન જીવન થા સોય ઇંદકી રાજપૂતાનિયા થી એને કુખે હું જન્મેલો હું રાજપૂત છું. મારી યારે કહુંબો નહીં કરો કવિરાજ. જે અજાજી સરવૈયાએ પોતાના અશ્વ માટે ઘોડી માટે સાહેબ અમરેલી કુરબાન કરી નાખ્યું તો ઈ ઘોડી માટે સવાર હતા. અને આ બરોબર કહુંબા લેવાય કહુંબા કેસર ગળે લવિંગા હુંધી લાદ એલસ યુની સોગજુ ઉડે ફાઈ દેવું કો પાસળ થયો આવા કહુંબા એક પછી એક પછી એક. અજાજી ના મોઢામાંથી શબ્દ નીકળ્યા કવિરાજ બાપ મારી પાસે 1000 કોરી તો નથી પણ દાવ કવિરાજ જેના માટે અમરેલી કુરબાન કર્યું ને એ આજ અશ્વ કવિરાજ તમને હું દાનમાં આપું છું. જો કયો રીતસી મહાત્મા ઈશ્વરદાસ સ્તારણ કેવો હોય રીતસી દિયણ કોહલા રાણી આ બાળા બીજ મંત બ્રહ્માની ભયણ જોગ દાઈ ગવિરલ વાણી પુરા કૃત જીવ સારક પાણી વૃષભ કપિલ હાઈક દેવ વિશંબર દાતે હરિ હંસ દામોદર નાય વિકુંડ ધનંતર ઋષભ ગરુડા ઋત પ્રતુ પ્રતનિકપ મત કચ્છ વારાહ માણ મત અને નર શિવામન નારાયણ દિજ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલ્કી કરુણાકર આ ચરણ પટવા વાળો આ પિંગલ વાણી પટવા વાળો અને પરમાત્માના ગુણ ગાવા વાળો સાહેબ ક્ષત્રિય વટ રાખવા વાળો અને ક્ષત્રિયના આંગણા સિવાય બીજે ક્યાંય જમો ન તો એક મહાત્મા ઈશ્વરદાસ છે. વિરાજ આ શું હું તમને દાનમાં આપું છું ભલે બાપ તું રાજપૂત છો. હવારનો પોર થાય ને દી આથમે ને સૂરજ અસ્ત થાય ને કામુજી જીવનની અંદર આજની તારીખોથી મેં એક જ દાન લીધું છે એ રાજપૂતનું લીધું છે. હવે એક દાન પોગી ગયું છે મારે એ કચેરીમાં જવું નથી ત્યાંથી ચારણ વળી ગયો છે સાહેબ આનું નામ વચન દીધા કહેવાય. અને ઈ મહાત્મા ઈશ્વરદાસ ને આયા અજાજી સરવૈયાનો દીકરો કરણજી સરવૈયા સાહેબ પોખણે ચડે અને એમાં સરબડસ થાય ને મૃત્યુ પામે અને આયા વાયકો નીકળે કે મહાત્મા ઈશ્વરદાસજી આપને ત્યાં આવે છે રૂડા પ્રસંગ ઉજળા કરવા સાહેબ. મંતન દેવરાયું એટલે પોગ્યા અને ન્યા જઈ અને જ્યાં નજર કરે ને એક પણ માણસ ની રેખા નથી બદલી. અહીંયા અજાજી કહી દીધું તું ભલે મારો 18 વર્ષ નો દીકરો હોય તોય ભલે પણ મારા આંગણે આજ મહેમાન આવે છે એમાંય મારો પ્રાણ થી પ્યારો ચારણ આવે છે ને એટલા માટે આજ કોઈના મોઢામાં આય હરખ ની રેખા નો ભૂહાવી જોવે સાહેબ. મહાત્મા ઈશ્વરદાસજી આવે બેહાડે જમાડે
અને થાળી જા પીરહાણી ને ચારણ ના મોઢા થી શબ્દ નીકળ્યા. પ્રીતિ કરો તો ચારણા બીજી હાળ પંપાળ સાહેબ. મિત્રતા કેવી હોય? મિત્ર કીજીએ મરદ દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં કહે. મિત્ર ફેરું બંધ મલકમાં, અરે કઈક હશે અને કઈક હોય, પણ અણનમ કુંડાળે આફળે યમણો કાઠિયા વાળી કોઈ હે ભલા મનાય. એને મિત્રતા કહેવાય. ચારણના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. દરબાર વરલાડા ને બોલાવો, અરે મારે એને ભાવ દેવો છે એટલે મારે એને આરે જમાડો. આ તો થાર 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 ગુદવા મંડાણો હળાતન કરો રોડા ઠમ ઠમ કરતા બેઠા થઈ ગયા. ચારણ એ ક્યાંક પોતાના મિત્રો હારે, ભાઈ બંધ દોસ્તારો હારે ક્યાંક બહાર ગયા છે, આપણે જમી લઈએ. હારના ટાણે આપણે એને ભાવ દેવું નહીં, હું એમ ન જમું. વરલાડા ને બોલાવો, આપણે ખમી દઈ કેવું કેમ? અને બહુ જયારે કીધું ત્યારે એટલા શબ્દ બોલ્યા હતા કે જે જુવાન ને આજ હું કોખવા જવાનો હતો ને એ તો હળગાપુર ની હેરીએ માંડવા નકારી ગયા હતા સાહેબ. આ શબ્દ પડ્યા અને ત્યાં ઉભા થઈને મહાત્મા ઈશ્વરદાસે કીધું કે જાઓ મહેમાન થાઓ અને ન્યાય દીકરાનું સબ જાતું હોય ને તો હું 400 ભેળિયા વાળીનો એક છંદ બોલું ને તો આપા મંડળ માંથી ખમકારા કરવા માંડે ને અમૃત નો પ્યાલો આવીને પાઈ દે, આવો મને વિશ્વાસ છે. કારણ કે ભગવતી ના મેં ગુણગાન ગાયા છે. ક્યાં છે તારો દીકરો? કાટ 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 કરતા મેડીના પગથિયા ચડી અને આમ ત્યાં સબ પીડતું પડખે ઝારી ની આંધળી લઈ અને ભગવતી ની આરાધના કરી લોબડી શિષ્ય ના ગોપુડે રખી ગયા. હાથમાં ડમડું ગાવા હાલી ડણંક વીચ્યા, પાંવ મેં ચાંદરા વડાળી પાટવા માત કાળી, અરે ડણક તો કહેરી સડે ને ડાઢાળી, સોધું હું છાયતા કરે સંડી ધમરોળ ઝૂંપડા, અરે જગાડે ધજાળી ઈ માયાળી ભેળીઓ ગોઢ માતે વાદડા ઘોર રણતુરતું વગાડે અને છદાડે ઝોગણી સરસતા તો ખમકારા થવા મીઠા તમે લાગે. આવડ ખોડલ ગામે ગાવે મોગલ મસરાળી, માત ગાવે મેલડી જાગ જાળા, ડાઢાળી અંબે કરનેલ હાવ આવ બહુ સર બીર ડાળી અને હાલી ગાવે હિંગોળ ગેલ રાજર મહાકાળી, નમ્ર જગત સ્વરા સીની આવો દેવી ઉપરે ખમા બાપ ખમકારા થવા મીઠા. નામ જા રૂપાની અંજલી નો ખા હાથમાં અંજલી લઈ અને ખા કર્યો સપની માત તો બળાક દિન ઉભો થાય. બાપજી કવિરાજ કારે આવ્યા સાહેબ? આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ સંત કહેવાય, આનું નામ ધરા કહેવાય સાહેબ. કારણ કે જેને જેને કર્યું છે સાહેબ એને કોઈ દિવસ આ ઇતિહાસ આ દેશ આપણો ભૂલે જ નહીં. એટલે જ કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો ને પડ ભગવાન, ઠાને અમાણો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. અરે વ્રત રોવે અને હરિ વિનવે, ઓ તો પ્રેમ મેં ઘેલા હોય, પુત્ર ખાંડી અને પીડે એ અમાણો કાઠિયાવાડી કોઈ. સાહેબ આ ધરા એટલી પવિત્ર છે. હવે આપણે પોપટભાઈ ના સાંભળવા છે, માલધારી સાહેબ એમને પણ એક સાંભળવા. જોકે અમે 2-3 પ્રોગ્રામમાં અમારા કર્મ તો ભેગા થઈ ગયા, મજા આવી એકદમ. એટલે એક સપાકરો લઈ લો બરોબર ને, ઝીણું આમ તું ભલે વેંડારી ઘટારી લાગે ને કે ગળા કા ભાણ સંભારી કચારી આવે છે પોપટભાઈ માલધારી. જોરદાર તાળી થી મિત્રો દાવી લો પોપટભાઈ માલધારી.